આગામી લોકસભાની ચૂંટણી પહેલા પાયાના સ્તર સુધી લોકસંપર્ક મજબૂત કરવા તથા પાર્ટી ફંડ એકઠું કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાનનો ગાંધી જન્મજયંતિથી જનસંપર્ક અભિયાન પ્રારંભ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાની દ્વારા કરવામાં આવ્યો હતો. પરેશભાઈએ સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે શહેરના અનેક વિસ્તારોમાં ફરીને મોદી સરકારની નિષ્ફળતા વર્ણવી જે લોકોને પાર્ટી ફંડ માટે અપીલ કરી હતી, જ્યારે પડધરીમાં પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય જનસંપર્ક યાત્રાના કન્વીનર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ જોડાયા હતા. આજે અમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટીનો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરેલ છે, જે અંતર્ગત પડધરી તાલુકામાં અમે આજ પડધરી શહેરની અંદર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શાંતિલાલ બોડા, ઉપપ્રમુખ શ્રી ભીમભાઈ, અમારા પાર્ટીના તમામ કાર્યકરો, મોરચાના સેલના પ્રમુખો, સક્રિય કાર્યકરો તથા જિલ્લા પંચાયત સભ્યો તમામે મળી અને એક સાથે જિલ્લા પંચાયત પડધરી તાલુકા શહેરની અંદર જનસંપર્ક બહોળા પ્રમાણમાં કરેલ છે. અંદાજે 5-6 કિલોમીટર ત્રિજ્યામાં અમે ફરી અને ડોર ટુ ડોર જનસંપર્ક કરી અને આ કાર્યક્રમની આજે અમે શરૂઆત કરેલ છે પડધરી તાલુકામાં. એમાં સૌએ સાથે મળી અને પ્રજાનો પણ ખૂબ સહકાર મળેલ છે. પ્રજા સરકારની મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, ખેડૂતોના પ્રશ્ને સરકારથી ત્રસ્ત છે ત્યારે પ્રજાએ અમને ખૂબ ખૂબ આવકાર આપેલ છે અને ભવિષ્યમાં પણ સાથે રહેવાનો કોલ આપેલ છે. 125 વર્ષ કરતાં પહેલાં આ દેશમાં આઝાદીને જન્મ અપાવવા માટે જનતા સ્વરૂપ કોંગ્રેસે સમગ્ર દેશમાં લોકો વતી, લોકો વડે અને લોકો માટે શાસન ચાલે એવો સંકલ્પ કર્યો હતો અને એ જ સંકલ્પમાં જન આશીર્વાદથી અંગ્રેજોની ગુલામીની ઝંઝીરો તોડી દેશ આઝાદ થયો હતો. આજ ફરી પાછા ક્યાંય ગુલામીની ઝંઝીરોમાં જકડાયા હોય એવી સ્થિતિનો સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર સામનો કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના 50,000 બૂથની અંદર જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. રાજ્ય અને રાષ્ટ્રની જરૂરિયાતો, શાસનમાં બેઠેલા લોકોની નિષ્ફળતા અને જન આશીર્વાદથી ફરી પાછી બીજી આઝાદીની લડાઈ માટે આશીર્વાદ લેવાની અમે આજથી શરૂઆત કરી રહ્યા છે. લોકો તનથી સમર્થન કરે, મનથી સમર્થન કરે, ધનથી સમર્થન કરે, દરેક વ્યક્તિના 1 રૂપિયાથી નવી આઝાદીની લડાઈની અમે શરૂઆત કરવા માટે લોકોને વિનંતી કરવાના છે.